હવે સમાચારો વિગતવાર. અંકલેશ્વર પાલિકાએ 8000 જેટલા વેરાધારકોની નોટિસ ફટકારી હતી. 3.33 કરોડ રૂપિયાના બાકી પડતા વેરે વસૂલાત માટે પાલિકા કાર્યવાહી આરંભી હતી અને આગામી સોમવારથી વેરો નહીં ભરનારની મિલકત સીલ કરવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત ઢોલ નગાડા સાથે બાકી પડતા વેરાધારકોની જાહેરાત કરવામાં આવશે, તેમજ ડેનેશ પાણીના કનેક્શન પણ કાપી કડક કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી હતી. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા હાઉસ ટેક્સ વિભાગ દ્વારા વર્ષ 2020-21 દરમિયાન અંકલેશ્વરના 33000 કરતાં વધુ મિલકત ધારકો પાસેથી 8.60 કરોડ રૂપિયાના ટેક્સની વસૂલાત કરવાની હતી, જેમાં પાલિકા દ્વારા અત્યાર સુધી 5.70 કરોડ રૂપિયાની ટેક્સની વસૂલાત થઈ છે. કુલ 33000 કરતાં વધુ પાલિકા હદ વિસ્તારમાં મિલકત ધારકો છે, જે પૈકી 10000 કરતાં વધુ કોમર્શિયલ વેરા ધારકો તેમજ 23000 કરતાં વધુ રહેણાંક મકાન ધારકો ટેક્સ ભરપાઈ કરી રહ્યા છે, જે પૈકી અંદાજિત 8000 કરતાં વધુ ટેક્સ ધારકો પોતાનો ટેક્સ પાલિકામાં ભરપાઈ ના કરતા જેમની પાલિકા હાઉસ ટેક્સ વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. જે નોટિસ તમામને આપવા છતાં તેમના દ્વારા ટેક્સ ભરપાઈ ના કરતા અંતે તેમની સામે નોટિસ કાઢવામાં આવી છે અને આગામી સોમવારથી ટેક્સ વસૂલાત માટે કડક કાર્યવાહી કરવામાં આવશે, જેમના દ્વારા પ્રથમ ઢોલ નગાડા વળી જે તે વિસ્તારના બાકી પડતા ટેક્સ ધારકોની યાદીની જાહેરાત કરવામાં આવશે. ત્યારબાદ તેમના પાણીની ડ્રેનેજ લાઇનનું કનેક્શન કાપવામાં આવશે, જે બાદ અંતે તેમની મિલકત સીલ કરવામાં આવશે. આ અંગે વધુ માહિતી આપતા હાઉસ ટેક વિભાગ આસિફભાઈ શેખે જણાવ્યું હતું કે સમગ્ર કામગીરી ચીફ ઓફિસર અંકલેશ્વરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે, જે માટે વહેલી તકે બાકી વેરાધારકો દ્વારા તેમનું વેરું ભરી જવા અપીલ કરી હતી.